તાવદની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી હતી. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ વરસતા ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે, કે જેને હાલ હવે સુરતના તંત્ર વહીવટી તંત્ર દ્વારા જે તે વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમો લાગી ગઈ છે, કારણ કે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાને કારણે રસ્તાઓ બંધ પડી ગયા છે. બંધ રસ્તાઓ ફરી ખોલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુરતના દ્રશ્યો કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે, ફાયરની ટીમ પહોંચી ગઈ છે અને બ્લોક થયેલા રસ્તાઓ ખોલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, કારણ કે તાવતેની અસર જોવા મળી હતી દક્ષિણ ગુજરાતમાં. ખાસ પ્રકારે જે ગ્રામ્ય વિસ્તારો છે, એ ગ્રામ્ય વિસ્તારો સુરતના તાવતેમાં ધમરોળાયા હતા. તોકતે વાવાઝોડાની અસર સુરત ગ્રામ્યમાં વર્તાઈ રહી છે. ગતરોજ સાંજથી સુરત ગ્રામ્યમાં વરસાદ પડી રહ્યો હતો. આજે વહેલી સવારથી સુરત ગ્રામ્યમાં અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં વરસાદની જે સ્થિતિ છે તે આપ નિહાળી શકો છો. આ અત્યારે હાલ કામરેજ વિસ્તારના ઉમામંગલ હોલ રોડ ખાતેથી આ દ્રશ્યો આપ નિહાળી શકો છો. જે મુખ્ય રોડ છે આ હોલ ખાતે આવવાનો, ત્યાં આપ જોઈ શકો છો કે રસ્તા પર કેટલા પાણી ફરી વળ્યા છે. રસ્તો જાણે નહેર હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ ભારે વરસાદના પગલે તંત્ર પણ સાબદું થયું છે. વૃક્ષો જે ધરાશાયી રસ્તાઓ ઉપર થયા છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી હતી, તેને રસ્તાઓ પરથી વૃક્ષો કાપી સાફ કરવા તંત્ર સાબદું છે. મુકેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, સુરત.